वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर दसमू तरंग छत्रीसमू श्रीजी महाराजे संतों ने भलामण करी छे। फरी वार तमने कथानी शुरुआत में बात करी दो। आज्ञा आदेश ए जुदी वस्तु हो भलामण है ने आ शब्द गुजराती बहुत समझवा जेवो छे। वचनामृत में भगवान श्रीहरिम कहे वाला संतो भला थी ने अमरा दाखड़ा सामूचो जो आपणु અને આપણા બધાનું જેમાં ભલું હોય, ભલું એટલે શું? સારું હોય, ભલા એનું ઉલટું કરો તો શું થાય? લાભ। આપણા બધાનો જેમાં લાભ છે, સાચો પ્રોફિટ જેમાં છે, એવી વાત મહારાજે સંતોને કહી છે, સંતોને ભલામણ કરી છે, સંતોને ટકોર કરી છે। આ ટકોર સંતો માટે નથી, સમજે એ બધા સત્સંગી માટે છે। સાંભળો। મધ્યનિશે ભય તાહી, મધ્યનિશે ભય તાહી લગ, શ્રી હરિ ગાન કરાય હરિજન ગામહી ગામ કે, તાકુ શેખ દેવાય। મધ્યનિશે ભય તાહી લગ, શ્રી હરિ ગાન કરાય હરિજન ગામહી ગામ કે, તાકુ શેખ દેવાય। અડધી રાત સુધી શ્રીહરિએ સંતો પાસે કીર્તન ગાન કરાવ્યું, પછી ગામે ગામના હરિભક્તોને પોતપોતાને ઘેર જવા માટે રજા આપી। શ્રીહરિ બીજે દિવસે ચાલવા માટે તૈયાર થયા। શ્રીહરિ બીજે દિનહી ચલને ભયે તૈયાર, આયે મલ્લ ગંગારામ હી પ્રાર્થના કીન અપાર। ભગવાન શ્રીહરિ ચાલવા માટે તૈયાર થયા ત્યારે ગંગારામ મલ આવ્યા। તેમણે શ્રીહરિને હાથ જોડી અપાર વિનંતી કરી, હે મહારાજ, ઉતાસનીનો સમયો નજીક આવી રહ્યો છે, અમારા બધા ભક્તોનો ભાવ છે, 1.5 મહિનો બાકી છે, એમાં પણ 5 દિવસ તો જતા રહ્યા, પ્રભુ આટલા દિવસ રોકાઈ જાઓ, એક વધુ સમયનો અમને લાભ મળે। એટલી વારમાં સુંદરજીભાઈના મોટાભાઈ હિરજીભાઈ સુતાર એ પણ ત્યાં આવ્યા। તેમણે પણ માથેથી પાઘડી ઉતારી અને પ્રાર્થના કરવા લાગ્યા। બંને ભક્તોની પ્રાર્થના સાંભળી શ્રીહરિએ કહ્યું, અમારે 10 દિવસ માનકુવા ગામમાં રહેવું છે। ભુજની કચ્છના ભક્તોની વાત ચાલી રહી છે, ખબર નહીં ઠાકોરજીની શું ઈચ્છા હશે। 1999માં સપ્ટેમ્બર મહિનામાં પહેલી વાર અમે મુંબાસા ગયા, બહુ નાની ઉંમર હતી। પૂજ્યપાદ ગુરુજી અમને સંતોને આફ્રિકા મોકલેલા,
ત્યાં કરશનભાઈ આથમણા સુખપરવાળા, વિઠ્ઠલભાઈ આથમણા સુખપળવાળા, મૂળજી બાપા સિયાણી, લાલજીભાઈ ધામમાં જતા રહ્યા, બધા ભક્તો, એવા બધા ભક્તોની સાથે અમે મહિનાઓ સુધી રહ્યા. કચ્છનો સત્સંગ જોયો, પછી તો મુંબાસા છે, નૈરોબી છે, યુગાન્ડા ગયા, આ બાજુ ટાંઝાનિયા, દારેસલામ, મોસી, આપણા રવજીભાઈ વગેરે, લક્ષ્મણભાઈ રાઘવાણી, આ એવા એવા ભક્તો એમની સાથે રહ્યા. પછી ઇન્ડિયા પણ કચ્છના ગામડાઓમાં ઘણા સમય સુધી અમારે જવાનું થયું. આ માનકુવા ગામની વાત આવે છે, દહીંસરા, માનકુવા, નારાયણપર, આથમણા સુખ પર, ઉગમણા સુખ પર, ફોટડી, ભારાસર, આ બધા ગામોમાં ઘણીવાર કહું છું ને, કચ્છની ધરતીમાં પાણી ઓછું હતું, પણ કચ્છના માણસોમાં એવું પાણી થયું ને, એવું પાણી. હું તમને કેવી રીતે કહી શકું, આજે દેશ સલામત છે ને, દેશ, આપણો ભારત દેશ સલામત છે ને, એમાં કચ્છના લોકોનું કેટલું મોટું બલિદાન છે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું, બોમ્બ ફેંકાયા હતા, ભુજનો રનવે તૂટી ગયો હતો, ભારતની સરહદની અંદર પાકિસ્તાનની આર્મી આવી ગઈ હતી, રનવે તૈયાર થયું, કોઈ શક્યતા હતી નહીં, તમને ઇતિહાસ ખબર જ હશે લગભગ. પૈસા આપવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર હાથમાં કામ લેવા તૈયાર નહીં, અને ત્યારે માધાપર ગામના 300 બહેનો, પુરુષો નહીં દાદા, કોણ, 300 બહેનો નીકળી પડ્યા કે અમે રનવે કરીશું. બહેનોએ દાદા કેવી રીતે રનવે તૈયાર થયો મે ઇતિહાસ આખો જાણ્યો છે, અમે ત્યાં ગયા છીએ, સાંભળ્યો છે વારંવાર, ત્યારે વાલા ભક્તો વંદન કરવાનું મન થાય આ ધરતીને, જેણે દેશ માટે, સંસ્કૃતિ માટે, સત્સંગ માટે કેટલું 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 કર્યું. કચ્છની ધરતી કોરી રહી, પણ કચ્છના માણસોમાં પાણી બહુ થયું, અને ગુજરાતની ધરતીમાં બહુ પાણી, આગળ નથી બોલતો હવે દાદા. આપણે સાવધાન થઈને સત્સંગ કરીએ. આવો, ભગવાન શ્રીહરિ ભક્તોને જવાબ આપે છે, અમારે 10 દિવસ માનકુવા ગામમાં રહેવું છે. ત્યારે માનકુવાના જેટલા હરિભક્તો હતા ખૂબ રાજી થયા. આગળ શ્રીહરિ કહે 10 દિવસ 13 ગામમાં રહેવું છે, 13ના ભક્તોએ રાજી થયા. પછી કાળા તળાવ ગામ જઈને રહેવું છે, તે પછી હુતાસની અને ફૂલદોલનો ઉત્સવ અહીં આવીને કરીશું. આમ જ્યારે કહ્યું ત્યારે સુંદરજીભાઈ, હિરજીભાઈ, ગંગારામ મલ, આ બધા ભક્તો રાજી 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 થયા. ભગવાન શ્રીને વિદાય આપી તે પછી શ્રીહરિ માનકુવા આવ્યા. ત્યાંના હરિભક્તો સાથે હતા, ગામધણી દરબાર અદાભાઈ પરમ એકાંતિક હરિભક્ત હતા. શ્રીહરિને ગમે તેવા ભવનમાં ઉતારો કરાવ્યો. તે ઉતારાનું ભવન જોઈ શ્રીહરિ રાજી થયા. ત્યાં 10 દિવસ રહ્યા. ભુજનગરથી જે સંતો સાથે હતા તે સહુ પણ શ્રીહરિની સાથે આવ્યા. પણ શ્રીહરિએ વિદાય આપી અને કહ્યું, સંતોને કહ્યું, જે 3 ગામ અમે જવાના છીએ, એટલે કે માનકુવા, 13 અને કાળા તળાવ, અમે આ બધા ગામોમાં ગયા છીએ. માનકુવા ગામમાં તો ઘણા દિવસો રહ્યા હતા, ત્યાંની પ્રસાદીની એક એક ધરતીના દર્શન કર્યા છે. કચ્છના ગામોએ સત્સંગને એવો સાચવી રાખ્યો છે, આજે પણ તમે આ ગામોમાં જાઓ ને, 2 દિવસ રોકાવો ને, તો તમને એકવાર ભગવાન સ્વામિનારાયણ યાદ આવી જાય, તમારા હૃદયમાં ભગવાનની મૂર્તિનો પ્રકાશ પથરાઈ જાય. આવી ધરતી આજે પણ એ લોકોએ સલામત રાખી છે. મહારાજે સંતોને કહ્યું, જે ગામમાં અમે જવાના છીએ તે 3 ગામ સિવાયના ગામોમાં તમે બધા વિચરણ કરો અને સત્સંગ કરાવો, તો બધા ભક્તોને સુખ આવે. હવે ભગવાન શ્રીહરિ સત્સંગ માટે જનારા સંતોને ભલામણ કરે છે. અને રામદાસ સ્વામી ભુજમાં રહે, સંહરી ભક્તોને દર્શન આપે, અને સંતો જેવી આપણા સત્સંગની પ્રથા છે તે પ્રમાણે સહુ સંત હરિભક્તોએ રહેવું, સંતોએ નિત્ય વાત પણ એવી
એટલે કે સત્સંગની પ્રથા પ્રમાણે વર્તવાની જ કરવી. વાતો કર્યા વિના સત્સંગ લગારે રહે નહીં, પણ વાતો કરવામાં વિવેક એ પણ રાખવો કે વાત કરવી તો સત્સંગની પ્રથાની જ કરવી, નવી નવી પ્રથાની કરવી નહીં. દરેક સંત નવી નવી જુદી જુદી વાતો કરે તો સત્સંગ કેવો થાય? કેટલી સરસ ભગવાન ટકોર કરે છે, 200-200 વર્ષ થયા તેમ છતાં આ સત્સંગની રીત ભાત આજ્ઞા ઉપાસના રીતિ રિવાજો બધું એક સરખું ટકી રહ્યું 200-200 વર્ષે, અને એક બે માણસમાં નહીં, લાખો કરોડો માણસોમાં. એનું કારણ ભગવાન સ્વામિનારાયણ આવી ભલામણ રોજ કરતા, આટલી જ ભલામણ કરતા. કઈ ભલામણ? સંતો સત્સંગની પ્રથા પ્રમાણેની વાતો કરજો. વાત કરવી જરૂરી છે, પણ વાતમાં વિષ ન હોવું જોઈએ, વાતમાં કપટ છળ ન હોવું જોઈએ, વાતમાં વિવેક હોવો જોઈએ. હરિભક્ત થયા હોવા છતાં જીવની સાથે શરીરમાં અને અંતઃકરણમાં કુસંગ અખંડ રહ્યો છે. ભગવાનનો ભગત થાય એટલે કુસંગ પૂરો થયો એમ નથી, કુસંગ તો એમાં અખંડ રહ્યો છે. મહારાજ કહે છે અખંડ, એક સેકન્ડ પણ જો ગાફલ થાય ને તો મારી નાખે. કેવો ખતરનાક કુસંગ છે! અક્ષરધામના મુક્ત આલોકમાં આવે ને એને છોડતો નથી. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંત છે ને, એને પણ જો સ્ત્રી ધનનો યોગ થાય ને તો એ પણ ઉતરતા જેવા રહે કે ન રહે. ભગવાન સ્વામિનારાયણ એટલા બધા પ્રેક્ટિકલ છે કે આપણે ઓવર કોન્ફિડન્સમાં જીવવું જ ન જોઈએ. ભગવાનની આજ્ઞા પાળીએ ને એમાં જ આપણું કલ્યાણ છે. આવા કાયદા કાનૂન આજ્ઞા એના હિમાયતી ભગવાન સ્વામિનારાયણ છે. મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી જેવા સંતનું નિમિત્ત લઈ એ તો કેટલા મોટા સંત હતા, પણ આપણને શીખવાડવાને માટે કે ભલા થઈને ક્યારેય ભગવાનની આજ્ઞાની બહાર પગ મૂકતા નહીં. ગમે તેવા ભગવાનના ભક્ત હોય તેમ છતાં અંતઃકરણમાં કુસંગ અખંડ રહ્યો છે. બહારનો અને અંદરનો જે કુસંગ રહ્યો છે તેને સારી રીતે સહુ ઓળખે એવી વાતો સંતોએ ઘણા હેતુથી નિત્ય કરવી. સંતોએ કેવી વાત કરવી જોઈએ અને કેવી વાત ન કરવી જોઈએ સાંભળો, ફરીવાર આ બે વખત વાંચું છું. મારી તારી પક્ષા પક્ષીની નિંદા ટીકાની આ બધી વાતો સાધુના મુખે નહીં, સત્સંગીના મુખે પણ શોભે નહીં. માથું ઉતારવાની, માથું કપાવવાની આ બધી વાતો સાધુના મુખે ન શોભે. આજે દુઃખ થાય, ભગવાનના નામે, સત્સંગના નામે, નિષ્ઠાના નામે, પક્ષના નામે, નિયમ નિશ્ચય ને પક્ષના નામે એટલો વિપરીત સત્સંગ આગળ જઈ રહ્યો છે. આ ભગવાન સ્વામિનારાયણની વાત છે, સંતોને ટકોર છે. જીવ પ્રાણી માત્રના હૃદયમાં અખંડ કુસંગ રહ્યો છે. જે સાવચેત રહેશે તે જ સુખી થશે, અને સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. સંતોએ કેવી વાત કરવી? બહારનો અને અંદરનો જે કુસંગ છે તેને સારી રીતે સહુ ઓળખે એવી વાતો સંતોએ ઘણા હેતથી કરવી જોઈએ. તમે ગામડે જાઓ ને આવી વાતો કરજો. ખોડી રુગનાથપુર નામનું ગામ, આ રુગનાથપુરમાં અર્જણ ભગત નામના બહુ મોટા ભક્ત થયા, મહામુક્ત હતા. રાત્રે સૂતા છે, ઘસઘસાટ ઊંઘમાં છે, જાગતા તો ભગવાનને સંભારે પણ સ્વપ્નમાં પણ ભગવાનના દર્શન કરે. આવા ભગત, સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં ભગવાન આવ્યા,
સાથે મુક્તોને લાવ્યા. આનો અંતકાળ છે, દેહ છોડાવી વિમાનમાં બેસાડ્યા. સ્વપ્નમાં વિમાન ચાલુ થયું. મહારાજની મૂર્તિનું મહાસુખ આ અર્જણ ભગત માણી રહ્યા છે. એવામાં મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે બ્રહ્મચારી, આ દુર્ગંધ આટલી બધી શેની છે? બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, આ તો અક્ષરધામનું વિમાન, આ દુર્ગંધ આમાં નથી, આ દુર્ગંધ આ તમે નવો મુક્ત લીધો ને એમાં છે. આ મુક્તમાં દુર્ગંધ છે ગમે તે. મહારાજ કે, ઓહો, આ તો ગંધાતાને આપણે લીધો. આમ મહારાજ બોલ્યા, એક સેકન્ડમાં વિમાન, મૂર્તિ, મહારાજ, મૂળજી બ્રહ્મચારી બધું અદ્રશ્ય, અને અર્જણ ભગત વિમાનમાંથી હેઠે નાખ્યા. આવું સ્વપ્ન આવું, હેઠે પડતાની સાથે એવા ધ્રુજી ગયા, કંપી ગયા, આંખ ખુલી ગઈ. ત્યાં તો ક્યાં હતા? પરસેવે રેપજેપ થઈ ગયા. ઘણીવાર તમે પણ જોયું હશે, આપણને સ્વપ્ન આવે, પણ સ્વપ્ન માનસિક અવસ્થાનું છે અને પ્રતિક્રિયા શારીરિક અવસ્થામાં થતી હોય, ખબર છે ને તમને? સ્વપ્ન આવે ને ઘણા લોકો બોલવા લાગે, સ્વપ્ન આવે ઘણા લોકો ચાલવા પણ લાગે, ઝપકીને જાગી ગયા. પણ ભગવાનના ભગત હતા ને, એને એમ થયું, ધારો કદાચ કાલે શ્રીજી મહારાજ આવે. ભગવાન દયાળુ છે. એ મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારો એન બદલે એમ સર્વે જનને જણાવવું, બિરુદ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. ભગવાન તો દયાળુ છે, આવશે, ધામમાં તેડી જશે. પણ સ્વભાવ, પ્રકૃતિ, વાસના ટળી નહીં હોય તો ધામમાં ટકાશે? બોલો. ભરતભાઈ મેનપુરાવાળા બહુ સારા ભગત છે, તમે જાણો છો, હમણાં આવ્યા હતા. એમણે મને એક પ્રશ્ન પૂછ્યો. મેં ભરતભાઈને વિનંતી કરી છે, ભરતભાઈ, લોયાધામને એક સ્ટેપ આપણે આગળ લઈ જવું હશે ને તો આ પ્રશ્ન તમારે જાહેરમાં પૂછવો પડશે. મને પ્રશ્ન યાદ છે, પણ આજે હું નથી લેતો. એકવાર શનિવારની સભામાં, કોઈ પણ સભામાં એમની હાજરીમાં એમના મુખ્ય પ્રશ્ન સાંભળી આપણે એનું સમાધાન કરીશું. આપણે આપણી ભૂલ ક્યારે સ્વીકારી જ નથી. ભૂલથી ભરેલા નખથી શિખા સુધી આપણે બધા આખી દુનિયાની ભૂલ સુધારવા અને શોધવા નીકળ્યા છીએ. બોલો, શું થશે? છેલ્લામાં છેલ્લું કામ બીજાની ભૂલ શોધવાનું છે. અભણ હોય, અજ્ઞાની હોય, એને પણ આપો ને સફળ થાય. અઘરામાં અઘરું કામ પોતાની ભૂલ શોધવાની છે. આ ભગવાનનો ભગત, અર્જણ ભગત કેવા, હું એ વાત કહેવા માંગુ છું. મહારાજ એમ કહે છે, આત્મામાં, અંતઃકરણમાં અખંડ કુસંગ પડ્યો છે, ક્યાંક ને ક્યાંક તો પડ્યો જ છે. અર્જણ ભગત રાત્રે જાગી ગયા. કેવા જાગી ગયા? હવે થયું તું શું? ભગવાન ધામમાં લઈ જાય ને ત્યારે મોટી પરીક્ષા છેલ્લી ભગવાન લે છે, જબરજસ્ત પરીક્ષા લે છે. સાગરમાં તો મહારાજ કે, કોઈ પદાર્થ આપવા આવે ને તો એ પરીક્ષા કર્યા વિનામાં કોઈ કોઈનો પ્રેમ પણ સ્વીકારતા નથી. શ્રીજી મહારાજની પરીક્ષા કરવાની રીતો બહુ ખતરનાક હતી. તમે શાસ્ત્રો વાંચો તો ખબર પડે. બંધિયાના ડોસાભાઈને રાત્રે 12 વાગે જગાડ્યા મહારાજ. એકવાર રાત્રે 12 વાગે જગાડી મહારાજ કે, તું વિમુખ. પણ મહારાજ, મેં શું ભૂલ કરી? ગુરુદેવ રામાનંદ સ્વામીએ સાધુ થવાની વાત કરી તો માની હતી? મહારાજ ભૂલ થઈ ગઈ. હા, ભૂલ થઈ ગઈ મહારાજ, થઈ ગઈ ને ભૂલ. પછી પ્રાયશ્ચિત કર્યું. મહારાજ, તમે કેસો એ પ્રાયશ્ચિત કરીશ, પણ મને વિમુખ ન કરો. કાશીની યાત્રા પગે પગે કરીને આવો. આવી કસોટી મહારાજ લેતા. રાત્રે 12 વાગે જગાડે અને શું કહે દાદા? અને નાના હરિભક્તો નહીં, મોટા મોટાને
અલૈયા ખાચરની પરીક્ષા કરી, ખબર છે ને તમને? ઝાડ ઉપરથી કૂદ્યા, મહારાજે પોતળી ખેંચી લીધી, કપડું ન રહેવા દીધું શરીર ઉપર. આવી આકરી કસોટી ભગવાન સ્વામિનારાયણ ભક્તોની અને સંતોની. 114 વાર પ્રકરણો બદલ્યા છે, એક વાર નહીં, 50 વાર નહીં, 114 વાર. સારા સારા સંતો હાથ જોડી રડી પડ્યા, મહારાજ આ રોજ નવી વાત, રોજ નવી વાત, અમે થાકી જઈએ, એક વાત નક્કી કરી દો. મહારાજ કે નહીં થાય, તમે કહેશો એમ નહીં થાય, અમે કેમ કરવું હોય તો આ સત્સંગ મારો. સારા સારા સંતો એકલમળ થઈ સત્સંગથી દૂર, ભગવાનને કે તમે ભગવાન સાચા પણ તમારી વાત સાચી નહીં, મહારાજ કહેતો જાઓ. વચનામૃતમાં મહારાજ એમ કહે, તમે અમારા છો, અમારે તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. તલ ભાર પણ કસર રહેવા દેવી નથી. અને આપણે કેટલા ગાફલ, મણ ભાર કસરમાં પડ્યા છીએ અને હજી તો કસર ભેગી જ કર્યા કરીએ છીએ. વચનામૃતમાં મહારાજ એમ કહે, ખરો થઈને અમને મન અર્પે અને કોઈ પણ પ્રકારનો અંતરાય ન રાખે તેમાં કોઈ કસર ન રહેવા દઈએ. બોલો, એટલે વાલા ભક્તો, આ અર્જણ ભગત બહુ સુગ્ન હતા, એને ખબર પડી ગઈ કે મારી હજી કંઈક કસર તો લાગે છે. ધારો કે મહારાજ આવે, મારો દેહ છોડાવી ધામમાં લઈ જતા હોય અને વાસના હશે તો મારી કેવી ભૂંડી દશા થશે, ફરી આ જન્મ ને મૃત્યુના ચક્રમાં પડવાનું. ખબર પડી ગઈ, મહારાજ એને દેહ છોડાવી વિમાનમાં બેસાડી અને વિમાન ચલાવ્યું. હતો રાત્રિનો સમય, પણ મહારાજ દેખાડ્યું દિવસ છે, ચારે બાજુ સૃષ્ટિ નવપલ્લવિત છે. અર્જણ ભગતના બેનનું ખેતર, એ ખેતર ઉપરથી વિમાન ચલાવ્યું અને અર્જણ ભગતને બીજે ક્યાંય એટલી બધી હેત આસક્તિ નહીં, પણ બેનમાં બહુ વધારે હેત હતું. બેનની સતત ચિંત્યા અને બળતરા કર્યા કરે, એમાં પણ એ ખેતર ઉપરથી વિમાન ચાલ્યું. અર્જણ ભગતના બહેનના ખેતરમાં બહુ પાક સારો થયેલો કે વિમાનમાંથી અર્જણ ભગતને દેખાય, પણ એ પાકમાં પંખીડાઓ એટલા બધા બેઠેલા, ઉડાડનાર કોઈ નહીં, એટલે ભગતના પેટમાં બળતરા ચાલુ થઈ કે ખેતરમાં પાક તો સારો થયો છે, આ લોકો ચિંતા કરતા નથી, આ પંખીડાઓ બેઠા છે, દાણા બધા ચણી જશે, પછી શું થશે, આખી જિંદગી હેરાન થશે. આવી રીતે બળતરા કરી આટલો સૂક્ષ્મ રાગ પેટમાં પડ્યો હતો, એટલે મહારાજે પૂછ્યું, બ્રહ્મચાર્યા વિમાન કેમ ગંધાય છે, એ દુર્ગંધ કેની હતી? આટલો નાનો રાગ, દાદા કોઈને સમજાવી વાત છે આ બધી? તમે ટેક્સાસમાં રાજકોટ ગુરુકુલના મહાન ભગવદી ધીરુભાઈ બાબરિયા વગેરે ભક્તો છે, એમને પૂછજો, હમણાંની બનેલી ટેક્સાસ ડલાસની સત્ય ઘટના, હમણાં થોડા વર્ષો પહેલા આપણા પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી વગેરે સંતો નામથી પણ જાણે છે. પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી એ મને નામ કહ્યું હતું, પણ અત્યારે મને નામ ભૂલાય છે. એટલે ડલાસના રાજકોટ ગુરુકુલ પરિવારના બહુ સારા હરિભક્ત, એમના ધર્મપત્ની, એને બ્લડ કેન્સર, હોસ્પિટલમાં દાખલ કરેલા, અને એટલા બધા ભગવદી, આખો પરિવાર ભગવદી, એમણે બધાને કહી દીધું કે આજે મને મહારાજને સંતો તેડવા આવવાના છે, ડૉક્ટરને ન બોલાવશો, બીજા કોઈ ન બોલાવશો, એટલે સગાવાલાએ રિક્વેસ્ટ કરી. બધા ભજન કરે છે, એમાં મહારાજ તેડવાનો સમય થયો, મહારાજ તેડવા પણ પધાર્યા. આમણે મહારાજને ખાલી વિનંતી કરી, મહારાજ આપ પધાર્યા છો, એકવાર આ બધાને જે શરણ કરી દઉં, મળી લઉં, દેહ છોડવાનો સમય છે ને. આટલું બોલે ત્યાં તો દિવ્ય પ્રકાશ, દિવ્ય તેજ, એમાં વિરાજમાન મહારાજ અને મુક્તો બધા અદૃશ્ય થયા. એ બેન ચોધાર આંસુએ રડવા લાગ્યા, સગા સંબંધી કહેવા લાગ્યા, શું છે શું છે, શું થયું શું થયું, મને મહારાજ તેડવા આવ્યા, લેવા આવ્યા, પણ મેં આટલું કહ્યું ને એટલે મહારાજની મૂર્તિને તેજ અદૃશ્ય થઈ ગયું. ચોધાર આંસુએ રડે, પોતે જાગૃત હતા, મુમુક્ષુ હતા, ખબર પડી ગઈ કે હજી મારામાં રાગ પડ્યો છે, વાસના પડી છે, કસર પડી છે, એટલે મહારાજ લેવા ન આવ્યા.
લેવા આવ્યા પણ મૂકીને જતા રહ્યા. અર્જણ ભગતને થયું લેવા આવ્યા મને ધક્કો મારીને જતા રહ્યા. કાચો માલી રાખતા જ નથી, 99% અને 99 પોઈન્ટ હશે ને તો પણ નહીં ચલાવે, 100% નિર્વાસનિક થવું પડશે. એમના પતિ વગેરે સમજાવ્યા, ફરીવાર મહારાજ લેવા આવે ને તો હવે તમે અમારા કોઈની ચિંતા ન કરતા. એક મહિનો હોસ્પિટલમાં રહ્યા, ખૂબ રીબાયા, ખૂબ ભજન કર્યું અને કરાવ્યું. આપણા મંડળના પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી વગેરે સંતો પણ ત્યારે અહીંયા જ હતા, સંતોએ પણ ઘણું ભજન કર્યું અને કરાવ્યું. અને મહિના પછી ફરીવાર મહારાજ દર્શન આપી અને ધામમાં તેડી ગયા. હું કહેવા એ માગું છું, તમે વિચારી શકો છો. હવે આપણે ક્યારે એવી વાત કરાય કે મારામાં કસર છે જ નહીં, એવી ડંફાસ મરાય, મારામાં સ્વામી કઈ ભૂલ દેખાય છે, કયો તમે લો. જાહેરમાં ઘણા આમ પૂછે, ભૂલ વગરના એક ભગવાન છે. આપણે બધા આપણી ભૂલ ઓળખવાની છે, એ કસરને ટાળવાની છે, અને એ પણ આપણી મહેનતથી એકલી નહીં ટળે, કૃપાથી જ ટળશે. પણ આપણે પ્રયત્ન કરીશું તો કૃપા કરશે મહારાજ. અર્જણ ભગત અડધી રાત્રે જાગી ગયા. પછી તો નક્કી કર્યું, આ વાસના તો જન્મ બગાડશે. રાત્રે ને રાત્રે પૂજા કરી અને ત્યાંથી અડધી રાત્રે ચાલી નીકળ્યા બાજુનું ગામ બગસરા. બગસરામાં એ સમયમાં બાલમુકુંદાસ સ્વામી મહાન સમર્થ બિરાજમાન છે એવું સાંભળેલું. સીધા ત્યાં ગયા, સ્વામી તો જે પૂજા કરે, પૂજા સ્વામીની પૂરી થઈ અને આ બાજુ અર્જણ ભગત આવ્યા, દંડવત કરવા લાગ્યા. સ્વામી હસતા હસતા બોલ્યા, અર્જણભાઈ તમે પેલી દુર્ગંધ ટાળવા આવ્યા નહીં ખરું ને? ત્યાં તો અર્જણભાઈને થયું, અરે સ્વામી તમે તો અંતર્યામી, બાપજી મહારાજને ખબર પડી ગઈ અને તમને પણ ખબર પડી ગઈ. બસ સ્વામી આ કસર કાઢવી છે. સાધુ કેવી વાત કરે, આવી વાતો કરે. સાયકલમાં પંપથી હવા ભરીએ ને દાદા, એમ હવા ભરભર જ ન કરે. તમે તો બહુ મોટા ભક્ત છો, તમે તો અક્ષરધામમાં પહોંચી ગયા, તમારે તો કાંઈ કરવાનું બાકી નથી. તમે તો હવે અક્ષરધામમાં બેસી ગયા. આ માખણ, આ મલમપટ્ટી, આ સાધુનો ધર્મ નથી. સાચી વાત, કડવી વાત હોય, હિતની વાત હોય તો પણ કરે. આવી વાત કરજો, સત્ય ને અસત્ય બંને માર્ગ અલગ છે. ગમાર હોય ને તે બંનેને એક સરખા ગણે, કારણ કે ગમાર તેમાં લાભ માને. બંનેને એક સરખા માને તો શું લાભ થાય? તેનાથી તેને લગાર પણ ધર્મ પાળવો ન પડે, એટલે સત્ય અસત્યને સરખા કહી દેખાડે. પણ સાધુ આવી વાત ન કરે. સાધુ શું વાત કરે? સત્ય અને અસત્યની વિગત પાડીને જે રોજ વાત કહેવી અને સાંભળવી એનું જ નામ સત્સંગ. સત્ય અને અસત્યની વિગત પાડીને રોજ વાત કહેવી અને સાંભળવી એનું નામ સત્સંગ. આપણે ઘણી વાર કથામાં સાંભળીએ છીએ ને, કથા કરવી આ વાત સારી કે ખરાબ? એનો જવાબ એવો છે, કથા કરીએ મહારાજને રાજી કરવા માટે, આપણા આત્માને મહારાજની મૂર્તિ ઓળખાય એવા આશયથી કરીએ તો એ કથા કરીએ ને એ સારી કહેવાય. પણ કથા કરીએ ને અંદર સૂક્ષ્મ રાગ પડ્યો હોય કે આનાથી વાહ વાહ થાય, પ્રતિષ્ઠા વધે, જાજા માણસોમાં વટ પડતો થઈ જાય કે સ્વામીની કથા એટલે, તો કથા કરીએ છીએ ને, કથા જેવી ઉત્તમ વસ્તુ છે ને, તો પણ કલ્યાણ બગાડનારું થાય. સત્યને અસત્યની વિકતી પાડવી દરેક વાતમાં. કથા સાંભળવી સારી વાત છે, પણ કથા સાંભળીએ પણ કંઈ પણ યાદ ન રાખીએ તો સારું કહેવાય. યાદ ઘણું બધું રાખીએ પણ જીવનમાં કશું ઉતારીએ જ નહીં તો સારું કહેવાય. ઉતારીએ ઘણું બધું પણ એટલું બધું આપણું અભિમાન વધી જાય કે બીજા સંતો ભક્તો તુચ્છને ગૌણ લાગવા લાગે તો સારું કહેવાય. માટે સત્ય અને અસત્યની વિકતિ દરેક વાતમાં પાડવી, દરેક વાતમાં, એને સત્સંગ કહેવાય.
જે વાતોને ન કહે કે ન સાંભળે તેનું નામ કુસંગ. આવી વાત જે ન કરે એ પણ કુસંગ છે, એ સાધુમાં કુસંગ, અને ન સાંભળે તો હરિભક્તમાં કુસંગ. ગ્રામ્ય વાતો કરવાનો જીવનો અનાદિકાળથી સ્વભાવ છે. અનાદિકાળથી જીવ પ્રાણીનો સ્વભાવ શું છે? ગ્રામ્ય વાત. ઇન્ડિયામાં શું થયું, ત્યાં શું થયું, પહેલા દેશમાં શું થયું, ત્યાં કેટલા મર્યા, કોરોના વાયરસથી શું થયું, બોલો. કેટલું સરસ કોઈએ કહ્યું છે, આજના ડોક્ટરો અને આખી દુનિયા કોરોનાથી બચવાની જે વાતો કરે છે ને, એ બધી વાત 200 વર્ષ પહેલાં મહારાજે કરી છે. કેવી અદ્ભુત વાત દાદા. અને આ ડોક્ટરને દુનિયાનું માનીશું તો કદાચ કોરોનાથી બચી જશું, પણ શ્રીજી મહારાજનું માનીશું ને, શિક્ષાપત્રીમાં લખેલી એક એક વાત માનીશું ને, તો કોરોનાથી તો બચીશું પણ કાળ કર્મને માયાથી પણ બચી જશું. ભગવાનની આજ્ઞા નથી પાળતા એના માથે આ બધા દુઃખ છે ને છે. અનાદિકાળથી સ્વભાવ છે. અને કેવું, ભગવાનની કથા કલાક સાંભળીએ તો એ થાક લાગે, અને જગતની વાતો, એમાં નિંદા ટીકાની વાતો, એમાં મારા તારાની વાતો, એમાં રાજકારણની વાત જો ચાલુ થાય, ભાજપ કોંગ્રેસની વાતો શરૂ થાય તો આખી રાત જતી રહે તો પણ ખબર ન પડે. મયારામ ભટ્ટ, ગોવિંદરામ ભટ્ટ બંને ભાઈઓ વેપાર કરવાની વાત વિચારતા હતા કે આપણે વેપાર ચાલુ કરીએ કે બિઝનેસ કરીએ, થોડી આવક વધે, કેનો કરશું, કેવી રીતે કરશું. આમ વાતો કરતાં 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 કૂકડો બોલ્યો. મયારામ કે આ ગોવિંદરામ શું થયું, આ તો સવાર થઈ ગઈ. મયારામ કે હજી વેપારની વાતો શરૂ કરી ત્યાં આખી રાતના ઉજાગરા ચાલુ થઈ ગયા, તો વેપાર ચાલુ કરીશું તો શું થશે, રેવા દે રેવા દે રેવા દે, આ સુખેથી ભગવાનનું ભજન થાય છે, આના જેવો બીજો કોઈ માલ નહીં, બોલો. ડાયાહરી ભક્તો સમજુ જ્ઞાની હતા, સત્ય અસત્યના વિવેકવાળા હતા, પાછા વળતા શીખતા હતા, પાછા વળી ગયા. અર્જણ ભગત પાછા વળી ગયા, ભૂલ ઓળખી લીધી. અને આપણે ભૂલ કરવાની, કર્યા પછી સ્વીકારવાની નહીં, આપણી જાતને ચોખ્ખી દેખાડવાની. અને કોઈ સંત ભક્ત ચોખ્ખા મુક્ત જેવા હોય એને વિશેથી માઇક્રોસ્કોપ લઈને શું કરવાનું. આ જે કુસંગ ચાલ્યો છે ને, કળિયુગનું સ્વરૂપ છે ને ભયંકર. ભૂલ કરવી એ એટલી મોટી ભૂલ નથી કે ભૂલ કર્યા પછી જે સ્વીકારવી નહીં એ મોટી ભૂલ છે. ભૂલ કરવી એ એટલી મોટી ભૂલ નથી જેટલી મોટી ભૂલ કર્યા પછી ભૂલને ન સ્વીકારવી છે. તમે સ્વીકારી લો એટલે તમારો અહંકાર ઓગળી ગયો. એકવાર અહંકાર ઓગળી ગયો ને, ગુણાત્યાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામી એટલે વાતોમાં કહ્યું, દોષમાં પણ મોટો ગુણ છે. સ્વામી શું બોલ્યા, દોષમાં પણ મોટો ગુણ છે. મોટા સંતની દ્રષ્ટિ જુઓ, કેવો વિવેક. સાચામાં ખરાબ શું એ પણ એ શોધી શકે, ખરાબમાં સારું શું એ પણ શોધી શકે. દોષ એટલે કચરા પેટી જ કહેવાય ને. દોષમાં ગુણ શું, કે દોષ હોય ને થોડા તો આપણને નિર્માની રાખે. શું રાખે, શું રાખે, નિર્માની રાખે. દોષથી દાસપણું જલ્દી આવે છે. સમજુ જે ભગવાનના ભક્તો હોય ને એ સમજી શકે, અહંકારી આ વાત ન સમજી શકે. એટલે તેથી નુકસાની થાય તેવી ગ્રામ્ય વાતોમાં મહાલાભ માને છે, તેવી વાતો જન્મ ને મરણનું, સંસારનું બીજ ગણાય છે. વિમુખ જીવને ગ્રામ્ય વિષયની વાતોથી જ યમપુરીનું અને લખચોરાસીનું દુઃખ ભોગવવું પડે છે. ગ્રામ્ય વાતોથી દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ કુમાર્ગે ચડી જાય છે. જે ભગવાનના ભક્ત હોય તેણે તે ખોટા માર્ગે જેટલું ચલાય તેટલો કુસંગ સમજવો. જેમ જેમ હરિભક્ત થતો જાય તેમ તેમ નિત્ય સત્સંગ કરતો રહે છે. લો, આવી બધી સત્સંગની વાતો સાંભળી હોય ને તો કસર ટળે. કેવા શ્રીજી મહારાજ, કેવા એના મુક્તો, એમાં પણ શિવલાલભાઈ શેઠ, એમ કહી શકાય આ સંપ્રદાયના સૂર્ય જેવા ઝળહળતા એ હરિભક્ત. શિવલાલભાઈના જીવન ઉપર આપણે આખી કથા કરી હતી. શિવલાલભાઈ શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીને કેટલા રાજી કરે, રઘુવીરજી મહારાજને કેટલા રાજી કરે,
કેવો એનો સત્સંગ હતો. એમાં પણ રઘુવીરજી મહારાજની આજ્ઞાથી, જીવબામાની ઈચ્છાથી ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થાય અને એના સંપૂર્ણ યજમાન શિવલાલભાઈ શેઠ બને. આખો સંપ્રદાય આશીર્વાદની વૃષ્ટિ કરે, આખો સંપ્રદાય. હા, હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થાય ગઢપુરમાં. અને પ્રતિષ્ઠા કેવી થઈ? ગોપીનાથજી તો પધરાવી દીધા હતા, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ બની, ખૂબ વજનવાળી મૂર્તિ હતી, ઉચકીને ઉપર મૂકવાનો પ્રશ્ન થતો હતો. પછી તો એટલા બધા માણસો ઉપર ચડાવે અને કંઈક મૂર્તિ આઘી પાછી થાય તો ગોપીનાથજી મહારાજની મૂર્તિ પણ ડેમેજ થાય એવો પ્રશ્ન સર્જાયો. શું કરવું કોઈને સમજાતું નહોતું. બધાને દૂર કર્યા. રઘુવીરજી મહારાજે હાથ જોડી સજળ નેત્રે ગદગદ કંઠે મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આ બધો દાખલો તમારે માટે છે. આ બધું પ્રભુ અમે તમારે માટે કરીએ છીએ. આ જીવબાનો સંકલ્પ નથી, જીવબાને તમે પ્રેરણા કરી હતી. આ શિવલાલભાઈ શેઠનો સંકલ્પ નથી કે અમારો સંકલ્પ નથી, પ્રભુ આ તમને રાજી કરવા માટેનું કાર્ય છે. હવે આપની જે મરજી. ત્યાં તો હરિકૃષ્ણ મહારાજ આંખો પટપટાવે, ચટકંટી ચાલ ચાલતા, ચટ ચટ ચાલતા ચાલતા પોતે સિંહાસનમાં બિરાજમાન થઈ જાય, ઊભા રહી જાય, ગોપીનાથજી મહારાજની બાજુમાં ગોઠવાઈ જાય. આ સંપ્રદાયની સાચી ઘટના, કલ્પનાતીત વસ્તુ છે ને. આવો ઉત્સવ થયો. શિવલાલભાઈને કેટલા આશીર્વાદ મળ્યા હશે, પણ એ શિવલાલભાઈ આ ઉત્સવ પૂરો કરી જૂનાગઢ આવે, ગુણાત્યાનંદ સ્વામીના દર્શન કરતો જાઓ, સ્વામીનો આશીર્વાદ લેતો જાઓ અને સ્વામી પાસે બેસે અને સ્વામી શું વાત કરે ખબર? શિવલાલ, તને એમ કે મેં મોટો ઉત્સવ કરાવ્યો, બહુ મોટું કામ કરી નાખ્યું, પણ શિવલાલ તારા આત્મા સામે નજર કરું છું ને, અડધો સત્સંગ રહ્યો છે, અડધો અડધો અડધ સત્સંગ ધોવાઈ ગયો, ઘસાઈ ગયો. હે દાદા, સાધુ છે ને આવું, આવી રીતે જીવનું કલ્યાણ કરે. હા, કસર કાઢવાનું કામ કરે. માટેવાલા ભક્તો, સંતોને મહારાજ ભલામણ કરે છે, હે સંતો તમે વિચરણ કરવા જાઓ, વાતો કરજો, વાતોથી જ સત્સંગનો વ્યાપ થાય છે, પણ વાતો સત્સંગની પ્રથા પ્રમાણે કરજો, મન મેળે ન કરતા, સત્સંગના રિવાજ પ્રમાણે કરજો, નવી નવી બધા વાતો ન કરતા, અને જે વાત કરો ને તેમાં સત્ય અને અસત્યનો વિવેક હોય ને આવી વાતો કરજો. હજી તો એટલી સરસ મહારાજ ભલામણ કરે છે, આ વાત આપણને બધાને કામ લાગેવી છે, બધાને. 18 ચોપાઈ પૂરી થઈ, હજી તો ઘણી લાંબી કથા છે. સત્સંગની ગરજ રાખવી એ જ બધાની ફરજ છે, મહારાજ એમ કહે છે. સંતોએ પણ ગરજું થવું, હરિભક્તોએ પણ ગરજું થવું. આપણા પિયુડા મહારાજ, એમની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. અમે તો ઇન્ડિયા હતા, પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ યુક્રેનિયન હોલમાં ધામધૂમથી ઉત્સવની શરૂઆત થઈ. અને પહેલો જ દિવસ અને પહેલું જ પ્રવચન, મંગલ પ્રવચન ગુરુકુલ રાજકોટના પૂજ્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, સંપ્રદાયના એક મહાન વિતરાગી બ્રહ્મનિષ્ઠ સંત પૂજ્ય સ્વામીનું નાનકડું પ્રવચન અમે ઇન્ડિયાથી સાંભળતા હતા. પણ એ સ્વામીના શબ્દો એવા કોતરાઈ ગયા ને, એવા કોતરાઈ ગયા ને, આજે પણ આમ હૃદયમાં યાદ આવે, એ દ્રશ્ય દેખાવા લાગે. સ્વામીએ ત્યારે મંગલ પ્રવચનમાં કહ્યું હતું, આ સત્સંગમાં બે કામ કરવા જેવા છે, એક ગરજુ થતા શીખવું અને ગરીબ થતા શીખવું. સત્સંગમાં ગરજુ થતા શીખવું અને ગરીબ થતા શીખવું. મહારાજ ટકોર કરે છે સંતો ભક્તોને કે આ સત્સંગમાં ગરજ રાખવીને એ બધાની ફરજ છે. વાત અદ્ભુત છે, આપણે ઉતાવળથી કેમ સાંભળશું, શાંતિથી કાલે સાંભળ શ્રવણ કરીશું. 18 ચોપાઈ સુધીની કથા પૂરી થાય. આવતીકાલે બધા ભક્તો જરૂરથી કથામાં જોડાજો, બીજા બધા ભક્તોને પણ પ્રેરણા આપજો, જોડવા માટે પ્રયત્ન કરજો. અને ફરીવાર એકાદશી પરમ દિવસે શુક્રવારે છે, બધા ભક્તો ધ્યાન રાખજો. આવી કથા
એક એક વાર નહીં, બબ્બે ત્રણ ત્રણ વાર સાંભળીને તો થોડી પાકી થાય. આ કથા હું પણ બબ્બે ચાર ચાર વાર વાંચું ઘણી વાર, બહુ સારી હોય ત્યારે, તો આપણા આત્માને કંઈક ચોટે, કંઈક આત્માને અસર થાય. આમ તો દરરોજ વાંચવી જોઈએ પણ આપણે એટલું નથી કરી શકતા. તો બધા ભક્તો એક બે વાર શાંત ચિત્તે શ્રવણ કરજો અને સાથે સાથે આવતીકાલે પણ વિશેષ ધ્યાનથી સાંભળજો. બધાને જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.